નમસ્કાર મિત્રો આપણી ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે કોવિડ નાઇન્ટીનના છ નવા લક્ષણો વિશે ચર્ચા કરીશું તેની સાથે સાથે કોવિડ નાઇન્ટીનના સ્ટ્રેન્સ જેના પર રિસર્ચ થઈ રહ્યું છે તેના વિશે પણ થોડી ચર્ચા કરીશું આ ઉપરાંત વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન ભારત અને યુએસએ કયા પ્રકારના કોવિડ નાઇન્ટીનના લક્ષણો બતાવે છે તેના વિશે પણ ચર્ચા કરીએ તો શરૂઆત કરીએ સેન્ટર ફોર ડિઝીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન એ શું છે સેન્ટર ફોર ડિઝીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન જેને ટૂંકમાં સીડીસી તરીકે ઓળખવામાં આવે છે તે અમેરિકાની એક સર્વોચ્ચ હેલ્થ એજન્સી છે જેવી રીતે ભારતમાં આઈસીએમઆર એટલે કે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ જે કાર્ય કરે છે ભારતમાં આરોગ્યને લગતા રિસર્ચનું તેવી રીતે અમેરિકામાં સીડીસી કાર્ય કરી રહ્યું છે જેની સ્થાપના ઓગણીસો છેતાલીસમાં થઈ હતી અને જેનું મુખ્ય મથક છે એટલાન્ટામાં હવે તેનું આપણે એન્યુઅલ બજેટ જોઈ શકીએ છીએ તો એ ઇલેવન પોઈન્ટ વન બિલિયન છે અત્યારે સૌથી અગત્યના કોવિડ નાઇન્ટીનનું જ્યાં રિસર્ચ થઈ રહ્યું છે તે સંસ્થામાં આપણે ડબલ્યુએચ કરતાં પણ પ્રથમ સ્થાને કારણ કે સીડીસીને રાખી શકાય કારણ કે ખૂબ જ મોટા બજેટ સાથે તે કાર્ય કરી રહી છે આ ઉપરાંત કોવિડ નાઇન્ટીનના સૌથી વધુ કેસ આપણને યુએસએમાં જો જોવા મળી રહ્યા છે એટલા માટે એટલા માટે ત્યાં સૌથી વધુ ત્યાં રિસર્ચ થઈ રહ્યું છે તેનું જે એન્યુઅલ બજેટ છે તેને ભારતના હેલ્થ સેક્ટરના જે બજેટ સાથે સરખાવજો તો આપણને ખ્યાલ આવશે કે તેનું બજેટ કેટલું છે એના સિવાય જોઈએ તો સેન્ટર ફોર ડિઝીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન જેણે છ પ્રકારના નવા લક્ષણો બતાવ્યા છે કોરોના વાયરસ ઇન્ફેક્શનના તો આ પહેલાં જોયું હતું કે કોવિડ નાઇન્ટીનના એણે બે હજાર ઓગણીસમાં ત્રણ લક્ષણો બતાવ્યા હતા તાવાઓ ઉધરસ થવી અને શ્વાસ ટૂંકા થઈ જવા તો આ ત્રણ પ્રકારના તેણે લક્ષણો બતાવ્યા હતા પરંતુ આ જે જૂના લક્ષણો છે તેના સિવાય તેણે છ નવા લક્ષણો બતાવ્યા છે તો આ છ નવા લક્ષણો છે ઠંડી લાગવી ઠંડી લાગવાથી ધ્રુજવું જેને આપણે થરથરવું કહીએ સામાન્ય ભાષામાં એના સિવાય છે સ્નાયુઓમાં દુખાવો થવો માથામાં દુખાવો થવો ગળામાં ખરાશ થવી ગંધ અને સ્વાદ પારખવાની શક્તિ જતી રહેવી તો આ છ પ્રકારના નવા લક્ષણો બતાવે છે તો પહેલાં જે ત્રણ પ્રકારના લક્ષણો હતા એના સિવાય હવે બીજા છ પ્રકારના લક્ષણો લક્ષણોને સામેલ કર્યા છે એટલે ટોટલ થયા છે નવ લક્ષણો હવે આ લક્ષણો સીડીસીના મત મુજબ જ્યારે આપણને કોવિડ ઇન્ફેક્શન લાગે તેના બેથી ચૌદ દિવસની અંદર દેખાઈ આવે છે આપણે જોયા છે કે ધ્વનિ નોઝને આપણે સામાન્ય લક્ષણ માની રહ્યા છે પરંતુ કોવિડ નાઇન્ટીન સાથે તે ભાગ્યે જ જોવા મળે છે તે સીડીસીના મત મુજબ તથા છીક આવવી તો છીક આવવીને સીડીસી એક લક્ષણ તરીકે માનતું નથી પરંતુ સીડીસી એ સાથે એ પણ કહે છે કે આમાં તમામ પ્રકારના લક્ષણોનો સમાવેશ થતો નથી તમારે તમારા ડૉક્ટરની સલાહ લઈને તે ટેસ્ટ કરાવો હવે આ શા માટે ઇમ્પોર્ટન્ટ છે કોવિડ નાઇન્ટીનના પેશન્ટને અલગ ઘણા બધા પ્રકારના સિમ્ટોમ જોવા મળે છે અને ઘણાને અલગ અલગ પ્રકારના અનુભવ પણ થાય છે હવે આ એટલા માટે ઉપયોગી છે કે અગાઉ જે ટેસ્ટ થતા હતા તે અગાઉ જે ત્રણ સિમ્ટોમ હતા એના આધારે થતા હતા હવે છ સિમ્ટોમ નવા ઉમેર્યા છે કેટલે આ નવ સિસ્ટમ સિમ્ટોમમાંથી કોઈ લક્ષણ દેખાશે ત્યારે એના ટેસ્ટ થઈ શકશે પરંતુ પરંતુ હાલમાં જે ટેસ્ટિંગ કીટ છે તે લિમિટેડ છે તેથી જેને લક્ષણો દેખાય છે તેના જ અત્યારે ટેસ્ટ થઈ રહ્યા છે અન્ય ટેસ્ટ થઈ શકતા નથી અને કરાવવા પણ ના જોઈએ કારણ કે ભારતમાં કે દુનિયાના મોટા કોઈપણ દેશ પાસે આજે પૂરતા પ્રમાણમાં ટેસ્ટ કીટ ઉપલબ્ધ નથી તેથી લિમિટેડ સંખ્યામાં જ ટેસ્ટ કીટ અવેલેબલ છે તેથી જેને લક્ષણો દેખાય તેણે તે આપણે ટેસ્ટિંગ કરાવવું જોઈએ હવે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન જેને આપણે ટૂંકમાં ડબલ્યુએચ કહીએ છીએ તે કયા કયા સિમ્ટમ બતાવે છે તો તેણે બે પ્રકારના સામાન્ય લક્ષણો અને અન્ય પ્રકારના લક્ષણો તો સામાન્ય પ્રકારના લક્ષણો જોઈએ તો તેમાં તાવ આવવો થકાન મહેસૂસ કરવી સૂકી ઉધરસ આ ત્રણ પ્રકારના સામાન્ય લક્ષણો કહે છે આ ઉપરાંત જોઈએ તો શ્વાસ ટૂંકો થવો એટલે આપણે શ્વાસ લેવામાં તકલીફ પડવી દુખાવો થવો ગળામાં ખરાશ આવવી આ પ્રકારના લક્ષણો કહે છે અને કેટલાક લોકોને ડાયરિયા થવો છે નુસ્યા એટલે કે ઉપકા આવવા સામાન્ય અર્થમાં આપણે કહીએ છીએ અને રનિનોઝ એટલે કે નાકવેવું આ ત્રણ પ્રકારના લક્ષણો કેટલાક લોકોમાં જોવા મળે છે હવે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન વિશે જાણીએ તો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનનું મુખ્ય મથક છે જીનીવા સ્વિટરલેન્ડમાં તેની સ્થાપના ઓગણીસો અડતાલીસમાં થઈ હતી અને ફાઉન્ડર મેમ્બર તરીકે આપણે જોઈ શકીએ છીએ કે ભારત પણ તેમાં એક ફાઉન્ડર મેમ્બર એટલે કે સંસ્થાપક દેશ તરીકે છે હવે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનમાં જાન્યુઆરીમાં એક સ્ટડી કરવામાં આવી હતી કે કોવિડ નાઇન્ટીનના પેશન્ટને કયા કયા પ્રકારના લક્ષણો જોવા મળે છે તો એમણે ચોપન હજાર જેટલા દર્દીની સ્ટડી કરી તો એમાં જોવા મળ્યું કે મોટાભાગના જે છે એમાં અઠ્યાસી ટકા એને તાવ જોવા મળ્યો હતો એના સિવાય બીજા નંબરે જોઈ શકાય તો સૂકી ઉધરસ તો આ બીજું કોમન લક્ષણ જોવા મળે છે એના સિવાય થાક લાગવો આ ત્રીજું કોમન લક્ષણ આ ત્રણ કોમન લક્ષણ જોવા મળે છે અને જેના આધારે જ આપણે ડબલ્યુ એચ કોમન લક્ષણ એમાં બતાવે છે આ ઉપરાંત મસ્કસ પ્રોડક્શન શ્વાસ લેવામાં તકલીફ ગળામાં ખરાશ સ્નાયુઓનો દુખાવો આને પણ અન્ય લક્ષણો જોઈ શકાય છે હવે ભારતમાં મિનિસ્ટ્રી ઓફ હેલ્થ કયા કયા લક્ષણો કહે છે તો મિનિસ્ટ્રી ઓફ હેલ્થ ભારત દ્વારા પણ મોટાભાગના લક્ષણો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન જે ગાઈડલાઇન છે તેના પ્રમાણે બતાવ્યા છે તો મોસ્ટ કોમન સિમ્ટમમાં તો આપણે જોઈ શકીએ છીએ કે તાવ આવવો થકાન મહેસૂસ કરવી અને સૂકી ઉધરસ આ ઉપરાંત કેટલાક અન્ય પ્રકારના પણ એક્સપિરિયન્સ જોવા મળે છે કોવિડ નાઇન્ટીનના પેશન્ટમાં તો તે તમે જોઈએ તો દુખાવો થવો નાક બંધ થઈ જવું નાકમાંથી પાણી વેવું ગળામાં ખરાશ અને ડાયરિયા હવે આપણે જોયું કે સીડીસી દ્વારા છેલ્લું એક લક્ષણ હતું લોસ ઓફ સ્મેલ એન્ડ ટેસ્ટ તો મેડિકલ ટર્મોનોલોજીમાં એના માટે અલગ શબ્દ જોવા મળે છે તો એને ન્યૂ વર્ડ તરીકે જોઈ લઈએ તો એનોસ્મિયા જ્યારે ગંધ પારખવાની શક્તિ જતી રહે તેને કહેવાય એનોસ્મિયા બીજું એટલે લાક ઓફ ટેસ્ટ એટલે કે સ્વાદ પારખવાની શક્તિ જતી રહે તેને કહેવાય છે એગસિયા અને સ્વાદ આવે છે પરંતુ અલગ પ્રકારનો સ્વાદ આવે એટલે કંઈ અલ્ટર થઈ જાય છે તેને કહેવાય ડિસ્ગશિયા હવે કોવિડ નાઇન્ટીનના સ્ટ્રેઇન હાલમાં કોવિડ નાઇન્ટીનના સ્ટ્રેન વિશે રિસર્ચ થઈ રહ્યું છે એટલે આ સ્ટડીના આધારે જ ના કઈ સ પ્રકારના સ્ટ્રેન છે પરંતુ રિસર્ચ રિસર્ચર હાલમાં એવું માની રહ્યા છે કે હાલમાં બે પ્રકારના સ્ટ્રેન જોવા મળે છે સ્ટ્રેન એલ અને સ્ટ્રેન એસ હવે સ્ટ્રેન એલ જોઈએ તો જ્યારે જાન્યુઆરીમાં વુહાનમાં કોવિડ નાઇન્ટીન સૌપ્રથમ ફેલાયો ત્યારે સૌથી વધુ સ્ટ્રેન એલ જોવા મળતું હતું પરંતુ હાલમાં સ્ટ્રેન એસ વધુ પ્રમાણમાં જોવા મળે છે હવે સ્ટ્રેન એલ છે એનું ટ્રાન્સમિશન રેટ એટલે કે સંક્રમણ દર વધારે છે એન એના સિવાય ત્યાં મોર્ટાલિટી રેટ પણ સ્ટ્રેઇન એલનો વધારે છે એવું માનવામાં આવી રહ્યું છે કે ઇટાલીમાં જ્યાં મોર્ટાલિટી રેટ હાઈ છે ત્યાં સ્ટ્રેન એલ છે આ ઉપરાંત ગુજરાતમાં પણ સ્ટડી થઈ રહી છે કે ગુજરાતમાં પણ અન્ય રાજ્યોની સરખામણીમાં વધુ પ્રમાણમાં મૃત્યુદર છે તેથી ગુજરાતમાં પણ સ્ટ્રેઇન એલ હોવાની શક્યતા છે તેના પર અત્યારે રિસર્ચ ચાલી રહ્યું છે આશા રાખું છું કે આપણે આ વિડીયો પસંદ આવ્યો છે આપના પ્રતિભાવ નીચે કોમેન્ટમાં જરૂર રાખો